ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? તમે તો બહુ ખુશ લાગો છો, બહુ મજામાં છો, હે ને? તો મિત્રો, રાતે આકાશમાં શું જોવા મળે? ચાંદા મામા અને બીજું શું જોવા મળે? તારા, બરાબર ને? તો મિત્રો, ચાંદા મામાના મિત્રો કોણ તમને ખબર છે? ખબર છે કોણ? તારા, બરાબર ને? તો એક દિવસ ચાંદા મામાને મળવા માટે ઘણા બધા મિત્રો તેમને મળવા આવે છે. કોણ? તારા. તો ચાંદા મામાને ખબર નથી પડતી કે તેમના ઘરે કેટલા મિત્રો તેમને મળવા આવ્યા છે. તો ચાંદા મામા આ તેમના મિત્રો એટલે કે તારાઓની ગણતરી કંઈક આવી રીતે કરે છે, તે આપણે જોઈએ. ચાલો. તો મિત્રો, ચાંદા મામા તેમના ચમકતા મિત્રોને એટલે કે તારાને આવી રીતે ગણે છે. એક તારો ગણે અને એકનો એક અંકાર તેમના ખિસ્સામાં મૂકે. એક તારો ગણે એટલે એક અંકાર તેમના ખિસ્સામાં મૂકે. જ્યારે તેમની પાસે એકના 10 કાર્ડ ભેગા થાય, એકના 10 કાર્ડ ભેગા થાય ત્યારે ચાંદા મામા શું કરે? 10ના 1 કાર્ડ સાથે બદલી નાખે. કોની સાથે? 10ના 1 કાર્ડ સાથે બદલી નાખે. 10ના 1 કાર્ડ સાથે બદલી નાખે છે અને ફરીથી આગળ ગણતરી કરે છે. કોના કાર્ડ લઈને? 10-10ના કાર્ડ લઈને. કોના કાર્ડ લઈને? 10-10ના કાર્ડ લઈને. તો જુઓ, હવે ચાંદા મામા 10-10ના અંકાર લઈને ગણતરી કરે છે. તો જુઓ, ચાંદા મામા પાસે જ્યારે 10ના 10 કાર્ડ ભેગા થાય, 10ના 10 કાર્ડ ભેગા થાય ત્યારે ચાંદા મામાએ 100ના 1 કાર્ડ સાથે બદલી નાખે છે. 10ના 10 કાર્ડ ભેગા થાય ત્યારે ચાંદા મામા શું કરે? 100ના 1 કાર્ડ સાથે બદલી નાખે છે અને એ રીતે આગળ ગણતરી કરે છે. હવે ચાંદા મામા 10-10ના અંકાર લઈને ગણતરી કરે છે અને ક્યાં મૂકે છે? એમના ખિસ્સામાં. તો જુઓ, જ્યારે ચાંદા મામા પાસે 10ના 10 અંકાર ભેગા થયા ત્યારે ચાંદા મામાએ 100ના 1 કાર્ડ સાથે શું કર્યું? બદલી નાખે છે. ચાંદા મામા શું કરે છે? જ્યારે તેમની પાસે 10ના 10 અંકાર ભેગા થયા ત્યારે 100ના 1 કાર્ડ સાથે બદલી નાખે છે અને એ રીતે આગળ ગણતરી કરે છે. તો હવે ચાંદા મામાના ગજવા એટલે કે ખિસ્સા ભરાઈ ગયા છે. તો હવે મિત્રો, તમારે ચાંદા મામાના ગજવામાં એટલે કે ખિસ્સામાં કયા અંકાર છે અને કેટલા અંકાર છે એની ગણતરી કરવાની છે. તો ચાલો આગળ જોઈએ. તો જુઓ, નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી કયા કાર્ડ હશે તે લખો. અહીંયા આપણને સંખ્યા આપેલી છે, આપણે ગણતરી કરીને કયા કાર્ડ હશે એ શોધવાનું છે. તો ચાલો જુઓ. 1 નંબર. કઈ સંખ્યા આપેલી છે? 21, બરાબર. કેટલા અંકની છે? 2 અંકની. એકમ દશક, બરાબર. દશકના સ્થાનમાં કયો અંક છે? 2. તો 10ના કાર્ડ કેટલા આવશે? 2. તમારો જવાબ એકદમ સાચો છે. 10-10ના 2 કાર્ડ આવશે અંકાર, બરાબર. અને એકનો અંકાર 1 આવશે. એકનો અંકાર 1 આવશે એટલે કે 10-10 20, 20-1 21. મળી ગઈ આપણી સંખ્યા? 10ના 2 અંકાર અને 1નો 1 અંકાર. સમજાયું? ચાલો આગળ જુઓ. 2 નંબરમાં કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની છે. કઈ સંખ્યા છે? 95, બરાબર. 10ના કાર્ડ કેટલા આવશે? 9. 10-10ના 9 કાર્ડ આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર. આવી ગયા 9.
ગુણાકાર કેટલા આવશે? 5. કેટલા આવશે? 5. 1, 2, 3, 4, 5. 9 ના 10 અંકાય અને 1 ના 5 અંકાય, બરાબર ને? ચાલો આગળ જુઓ. 3 નંબર કઈ સંખ્યા છે? 260. કેટલા અંકની? 3 અંકની સંખ્યા છે. 1, 10, 100 છે ને 3 અંકની સંખ્યા, 260. તો 100 ના કાળે કેટલા આવશે? 2. 100 ના કાળે આવશે 2, બરાબર. અને દશકના સ્થાનમાં કયો અંક છે? 6. તો 10 ના અંકાળે કેટલા આવશે? 6. તો 10 ના અંકાળે આવશે 6. 1, 2, 3, 4, 5, 6, બરાબર. 10 ના અંકાળે આવશે 6. અને હવે એકમના સ્થાનમાં જુઓ કયો અંક છે? 0. તો આવશે એકનો અંકાળ આવશે નહીં આવશે, કેમ કે એકમના સ્થાનમાં કયો અંક છે? 0, બરાબર. ચાલો આગળ જુઓ. 4 નંબર. 4 નંબરની સંખ્યા છે 344. કેટલા અંકની? 3 અંકની, બરાબર ને? ચાલો 344માં 100 ના અંકાળ કેટલા? 3. 100 ના અંકાળ 3, બરાબર ને? દશકના સ્થાનમાં કયો અંક? 4. તો 10 ના કાળે કેટલા આવશે? 4. કેટલા આવશે? 4, બરાબર. હવે એકમના સ્થાનનો અંક જો કયો છે? 4. તો 1 ના અંકાળે કેટલા આવશે? 4. તમારા જવાબ એકદમ સાચા છે, બરાબર. તો 100 ના 3 કાળ, 10 ના 4 કાળ અને 1 ના 4 કાળ, બરાબર. હવે જુઓ 5 નંબરની સંખ્યા કઈ આપેલી છે? 400. કેટલા અંકની છે 5 નંબરની સંખ્યા? 3 અંકની. કઈ છે? 400. તો 100 ના કાળ કેટલા આવશે? કેમ 4? કેમ કે 100 ના સ્થાનમાં કયો અંક છે? 4. તો 100 ના અંકાળ આવશે 4. સોના અંકાળ કેટલા આવ્યા? 4. હવે દશકના સ્થાનમાં કયો અંક છે? 0. તો આવશે દશકના સ્થાનમાં 0? નહીં આવે. આગળ જુઓ એકમના સ્થાનમાં કયો અંક છે? 0. તો એકમના સ્થાનમાં આવશે એકનો અંકાળ 0? આવશે નહીં આવે, કેમ કે અહીં 0 છે. તો ફક્ત આપણા કેટલા આવ્યા? 100 ના અંકાળ 4, કેમ કે આપણી સંખ્યા કેટલી છે? 400. તો તમને સમજ પડી કેવી રીતે સંખ્યાને અંકાળમાં આપણે છૂટી પાડી. સમજાઈ ગયું? તો ચાલો આગળ જુઓ. નીચે આપે અંકાળથી કઈ સંખ્યા બને છે તે લખો. અહીં આપણને અંકાળ આપેલા છે. કયા અંકાળ છે? 100 ના, 10 ના અને 1 ના અંકાળ, બરાબર. અંકાળ પરથી કઈ સંખ્યા બને છે એ આપણે લખવાનો છે. 1 નંબરમાં 100 ના અંકાળ કેટલા છે? 2, બરાબર. 10 ના અંકાળ કેટલા છે? 1. 1 ના અંકાળ કેટલા છે? 1, 2 ને 3. 1 ના અંકાળ છે 3. તો આપણી કઈ સંખ્યા બનશે? 200. હવે જુઓ 2 નંબરમાં 100 ના અંકાળ કેટલા છે? 4, બરાબર. 10 ના અંકાળ 1 અને 1 ના અંકાળ 2. તો કઈ સંખ્યા બનશે આપણી? 412. હવે જુઓ 3 નંબરમાં 100 ના અંકાળ 1, 10 ના અંકાળ 2, 1 ના અંકાળ 2. કઈ સંખ્યા બનશે આપણી? 122. સમજાયું?
આગળ જુઓ, ચાર નંબરમાં જુઓ, સોના અંકાડે કેટલા છે? ત્રણ. આપણી કેટલી સંખ્યા બનશે? ત્રણસો. સો, બસો, ત્રણસો, બરાબર ને? સોના અંકાડ ત્રણ છે, આપણી સંખ્યા બનશે ત્રણસો. પાંચ નંબરમાં જુઓ, સોના અંકાડ કેટલા છે? એક, બે, ત્રણ. દસના અંકાડ કેટલા છે? એક. એકના અંકાડ કેટલા છે? બે. તો આપણી કઈ સંખ્યા બનશે? ત્રણસો બાર. કઈ સંખ્યા બનશે? ત્રણસો બાર. સમજાઈ ગયું? સમજ પડી ગઈ? તો મિત્રો, તમારે એક અનુમાન કરવાનું છે, ચાંદા મામાના એકંદરે કેટલા મિત્રો હશે? કોણ? તારા. તો આ અનુમાન તમારે કરવાનું છે. આ અનુમાન કરવામાં તમે તમારી મમ્મી કે પપ્પાની મદદ પણ લઈ શકો છો. તો મિત્રો, આજે આપણે અંકાડ દ્વારા સંખ્યાના સ્થાનની એટલે કે એકમ, દશક, સોના સ્થાનની સમજ મેળવી. આપણે આગળ પણ આ સંખ્યાના સ્થાનની સમજ મેળવી હતી, યાદ છે ને? તો મિત્રો, આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.